ખાસ કરીને નાફેડ કેન્દ્ર લેવલની એક કિસાનોની સંસ્થા છે. આ સંસ્થામાં દર 5 વર્ષે ચૂંટણી આવતી હોય છે. એના ભાગરૂપે અત્યારે આવતી 21 તારીખે આનું મતદાન છે. આ ભારતની અંદરથી જે કૃષિલક્ષી સીટો કહેવાય, જે મંડળીની એવી 7 સીટ હોય છે, ટોટલ 21 સીટ હોય છે. એમાં 7 સીટની આવતી 21 તારીખે ચૂંટણી છે. એમાં ગુજરાતની જે સીટો હોય એમાં મેં પ્રતિનિધિ તરીકે મારું ફોર્મ ભર્યું. એમાં અમે ટોટલ 5 લોકોએ ફોર્મ ભર્યા હતા. અમારા પાર્ટીના આગેવાનો, સહકારી ક્ષેત્રના બધા આગેવાનો મળીને નિર્ણય કર્યો કે આપણે બધા બિનેર કરવું છે. એના કારણે બધા ફોર્મ પાછા ખેંચ્યા પ્રેમથી અને હું બિનેર થઈ છું. ખાસ કરીને ગુજરાત ટોટલ આનો મતદાર છે 556 આજુબાજુમાંના મત છે પૂરા ભારતમાં. એમાં 298 મત તો ખાલી ગુજરાતના છે અને 298માંથી 198 રાજકોટ મોરબીના છે. એના કારણે બધાએ સામૂહિક નિર્ણય કર્યો કે ગુજરાતના મત વધારે છે, એમાં ખાસ કરીને રાજકોટ મોરબીના મત વધારે છે. એના કારણે બધા સહકારી આગેવાન, દિલીપભાઈ હોય, નરેશભાઈ હોય કે અમારા રાજ્યની બેંકના ચેરમેન, બધાએ ભેરા બેહીને નિર્ણય કર્યો. એના કારણે ગઈકાલે બી નથી. થેન્ક યુ. ના ના, એવું ન હોય. નેશનલ લેવલની ફેડરેશન છે, એમાં બધા 21 સભ્યો છે, આખા ભારતમાંથી આવ્યા છે. ગુજરાતના તો બે પ્રતિનિધિ, એક ફેડરેશનના અને કૃષિલક્ષી. એમાં જેઠાભાઈ જે ભરવાડ હાલના MLA છે, અમારા પાર્ટીના એસેમ્બલીના ઉપાધ્યક્ષ પણ છે, એમને બિનેર થયા હજી પણ. અને ખાસ કરીને આપણી સંસ્થામાં વધારે વધારે સૌરાષ્ટ્રના મતદારો છે, એનું મુખ્ય કારણ એ છે કે વલ્લભભાઈ પટેલ. વર્ષો પહેલાં આ બધી સંસ્થાની અંદર વલ્લભભાઈ હોય, રમણીભાઈ ધામી હોય, આ દિગ્ગજ નેતાઓ વર્ષો થયા આ સંસ્થાઓ સાથે જોડાયેલા હતા અને વધારે વધારે કૃષિ ક્ષેત્રને, કિસાનોને ફાયદો મળે એના માટે આમાં સભ્યપદને લીધેલા. એનું દર વર્ષે ડિવિડન્ડ અપાતું હોય છે. આ સહકારી મંડળીઓને શેરના કારણે સારામાં એવું ડિવિડન્ડ પણ મળતું હોય છે. ત્યાર પછી વિઠ્ઠલભાઈ આવ્યા, વિઠ્ઠલભાઈ પછી દિલીપભાઈ આવ્યા, દિલીપભાઈ પછી જયેશભાઈ આવ્યા, મગનભાઈ વડાવ્યા અમારા મોરબી APMCના ચેરમેન હતા, રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકના વાઇસ ચેરમેન છે, એ પણ ક્રિપ્કોમાં ડાયરેક્ટર છે, નાફેડમાં પણ ડાયરેક્ટર, કઈ ફર્મમાં હતા, નાજુ ઘરે મને તક આપી છે. એના કારણે હું આમાં બિનેટ ચૂંટાઈ છું. મોહનભાઈ, આજ લાગે છે અત્યારે વર્ચસ્વની લડાઈ છે, ત્યાં સૌરાષ્ટ્રના જે સહકારી ક્ષેત્રના આગેવાનો ઉત્તર ગુજરાતના, દક્ષિણ ગુજરાતના, શું કહેશો આને લઈને? ભાઈ, આમાં અસ્તિત્વની લડાઈ ન હોય. આમાં જે અત્યારે ફોર્મ ભર્યા હતા એ હું એમ કહી શકું કે ખરા દિલથી એ લોકોએ મને શુભેચ્છા આપીને જે ફોર્મ પાછા ખેંચ્યા છે, એમાં દક્ષિણ ગુજરાત પણ હતું, મધ્ય ગુજરાત પણ હતું અને ઉત્તર ગુજરાત પણ હતું. આ બધાએ સામૂહિક પ્રેમથી ફોર્મ પાછા ખેંચ્યા છે. આમાં અસ્તિત્વની લડાઈનો પ્રશ્ન નથી. કે જેઠાભાઈ આવ્યા એ મધ્ય ગુજરાતમાંથી આવ્યા છે, એ રીતે હું આવ્યો સૌરાષ્ટ્રમાંથી આવ્યો છું. આ સંસ્થામાં બે પ્રતિનિધિ ચૂંટાયેલા છે, બે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર. ખરા અર્થમાં એ ચૂંટણીની અંદર પણ કોઈ પાસે સમય નહોતો. ચૂંટણીઓ ચાલતી હતી, બધા ચૂંટણીઓમાં બીજી હતા, એના કારણે કોઈ પાસે સમય નહોતો. એના કારણે સામા બેસી ન શક્યા, એના કારણે ચૂંટણી થઈ હતી. પણ એ પણ ભારતીય જનતા પાર્ટીના બે કાર્યકર્તા હતા. તો ખરા અર્થમાં આ વખતે અમે પાંચે પાંચ ભારતીય જનતા પાર્ટીના જ કાર્યકર્તા હતા અને સામૂહિક બધા બેઠા. પાર્ટીના અમારા આગેવાનો પણ ચૂંટણીના કારણે નિવૃત્ત થયા, એના કારણે ટાઈમ આપી શક્યા, એના કારણે બધાને ભેરા બેહાડી અને નિર્ણય લીધો છે. એ પાર્ટી નક્કી કરતી હોય છે અને પાર્ટી જે નિર્ણય કરે અમને શિરોમાંડી હોય છે. તો પાર્ટી બીજા કોઈને મેન્ડેટ આપ્યો હોત તો હું ચૂંટણી લડવાનો નહોતો. હું પાર્ટીનો શિસ્તબદ્ધ સૈનિક છું અને પાર્ટીના આદેશના અનુસંધાન 38 વર્ષથી પાર્ટી મને ટિકિટ આપે છે, હું જીતતો આવું છું. એ પાર્ટીની મહેરબાની છે અને પાર્ટીએ સામૂહિક પાર્ટીએ નક્કી કરીને મને બિનેટ કર્યો. હું એટલા માટે નહીં કહી શકું કે પાર્ટીના બે કાર્યકર્તા હતા, અમારા નેતાઓ ચૂંટણીના કારણે ફ્રી નહોતા. ફ્રી હતા પણ એ ચૂંટણી પણ બી નહીં થયું હતું એવો મને 100% વિશ્વાસ છે. આ સંસ્થા ખેડૂતોની સંસ્થા છે અને નાફેડ સંસ્થા
ખરા અર્થમાં આમાં મને ડાયરેક્ટર પદ મળ્યું એનું ગૌરવ મને એટલા માટે છે મિત્રો, મારે પૂરી વાત કરી છે. 2014માં કેન્દ્રમાં મને કૃષિ અને સહકાર મંત્રી બનાવ્યું, ત્યારે નાફેડ બંધ કરવાની કોંગ્રેસના વખતમાં ફાઇલ ચાલતી હતી, અને જો મંત્રી બન્યા 10 જ દિવસ બન્યા હતા, અને આ ફાઇલ મારી સાઇનમાં આવી ત્યારે મેં જોયું કે નાફેડ બંધ કરવાની ફાઇલ છે, એટલે મેં પીએમ સાહેબનો ટાઈમ લીધો. મને 2 જ કલાકમાં એમને ટાઈમ આપ્યો, હું ફાઇલ લઈને પીએમ સાહેબ પાસે ગયો. મેં પીએમ સાહેબની વાત કરી, એને એમ કીધું કે નાફેડ ચાલુ રહેવું જોઈએ. એટલા માટે આખા ભારતમાં નાફેડ એટલું જ એવું નેટવર્ક છે કે કિસાનોની જર્સી ખરીદવાનું માર્કેટ સંભાળી શકે એવું નાફેડ એક જ છે. તો નાફેડ બંધ ન થવું જોઈએ, એના માટેની એને કમિટીએ ઘોષિત કરી. જેટલી સાહેબ અમે 2 મંત્રીઓ હતા, હાથ સચિવો હતા, આ કમિટીએ 3 મહિનાની અંદર 5-6 વાર કમિટી મળી અને નાફેડ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો. નાફેડ જે કોર્ટમાં હતું બેંકો સાથે સેટલમેન્ટ કર્યું, ભારત સરકારે એની ગેરંટી આપી, અને આ નાફેડને પાછું શરૂ કરીને આજે નાફેડ પ્રોફિટમાં આવી ગયો છે. ગયા વર્ષે 250 કરોડથી વધારે પ્રોફિટ આ નાફેડે કર્યો છે, અને વધારે વધારે જો છેલ્લા 3 વર્ષની અંદર ખરીદી કરી હોય તો આ ભારતમાં નાફેડે કરી. સો ટકા એ તો એટલા માટે નો કહીશું, એ સંસ્થા છે અને હું પ્રતિનિધિ છું, પણ ભારતીય જનતા પાર્ટીએ મને તક આપી બદલ એનો આભાર છે. મારી નારાજગી કોઈ હતી જ નહીં, તમે વર્ષોથી જોતા હો છો મારી કોઈ નારાજગી હોતી જ નથી. પાર્ટી જે કઈ નિર્ણય લઈએ એ પાર્ટીના હિતમાં પાર્ટી નિર્ણય. પાર્ટી પાર્ટી ઇન્વોલ્વ થઈ હતી, પાર્ટી બધાને વાત કરી અને બધાને સવારે દિલ્હી મોકલા, અમે બધા સાથે બેઠા, એટલે એમ કીધું પાર્ટીનો નિર્ણય છે, મુંબઈ તમારે લડવી છે, અમે પાછું કહે છે, એટલે અમે બધા ચા પી અને બધા એકની સાથે ગયા અને બધા ફોર્મ પાછા દીધા. થેન્ક યુ.